તો હાલ મિત્રો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ચોમાસા વિશે નૈઋત્યનું ચોમાસું જે છે એ આગામી અડતાલીસ કલાકની અંદર ભારે થતી ભારે વરસાદ તેમજ આ વિસ્તારો થઈ જાવ સાવધાન તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને જે પણ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો સાથે સહકાર પણ આપતા રહેજો તો હાલ મિત્રો નૈઋત્યના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યના આ વિસ્તારોની અંદર પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ અને આગામી પાંચ દિવસ સુધી રહેશે વરસાદી માહોલ તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ તો અમુક અંશે વીજળીના વરસાદ જોવા મળી શકે છે જેની અંદર નર્મદા ભરૂ સુરત ડાંગ વલસાડ તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી તેમજ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો ગાજવી સાથે અને હળવા વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો ગુજરાત ની અંદર ચોમાસાનું આગમન ચૌદ જૂને થાય તે વિહાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેની અસરના ભાગરૂપે હાલની આપણે વાત કરીએ તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે જે હાલ મિત્રો સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સાથે સાથે નૈઋત્યનું ચોમાસું હાલ મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યું છે અને જે હાલ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર ઠંડસ્ટોમ એક્ટિવિટીના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ આ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અમુક વિસ્તારોની અંદર સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમને અસરના ભાગરૂપે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ચૂકી છે અને હવે ચોમાસું બે હજાર ચોવીસ જે છે એ ધીમે ધીમે દસ્તક આપશે આ સાથે સાથે આ સાથે સાથે રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને ખાસ કરીને દરેકના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વરસાદ અને વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવો સાથ અને સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર